કુલ માંગ વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે સ્વાભાવિક સમજી શકાય એવી બાબત છે કે ભાઈ તમારે હમણાં શરૂઆતમાં ઇનિશિયલ સ્ટેજ ઉપર પણ મેં તમને વાત કરી કે ગવર્મેન્ટે રીઝન આપણને આપ્યું કે ઉત્પાદન નથી ફુગાવાનું આ કારણ કે એમાં ગવર્મેન્ટનો કોઈ રોલ નથી સરકારે કંઈ સરકાર કંઈ નથી કરતી બરાબર સરકાર ભાવવૃદ્ધિને પ્રોત્સાહન નથી આપતી પણ ધારો કે ઉત્પાદનો ના હોય તો સરકાર શું કરે ધારો કે બીજા દેશમાંથી આવતી ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં અવેલેબલ ના હોય અને અવેલેબલ હોય તો એના પણ ભાવ વધારે આપવા પડતા હોય તો એમાં સરકાર શું કરે તો બર્નર સાહેબની ડેફિનેશન આપણને અત્યારે આ ભારતીય અર્થતંત્ર સંજોગોમાં સચોટ બંદેશતી લાગે છે અને એવા પ્રકારની જે કે ચીજવસ્તુ અને સેવાના કુલ પુરવઠા કરતાં કુલ માંગનું પ્રમાણ ઓછું હોવું એટલે એક અસંતુલન ઊભી થવી માગ અને પુરવઠા વચ્ચે તો આપણે હમણાં અગાઉ પણ ડિમાન્ડ એન્ડ સપ્લાયની બહુ વાત કરી ગયા કે સ્વાભાવિકપણે જો માગ વધારે હોય તો એ ભાવવૃત્તિમાં પરણમવાની છે ચોમાસાની સિઝન શરૂ થાય અને તમામ પ્રકારનું શાકભાજી બગડી જાય આપણે અનુભવેલું છે એ વાસ્તવિક અનુભવ પણ આપણને થયો છે અથવા તો શાકભાજીનું વાવેતર ના હોય એ સમયે કે ચોમાસું આવ્યા પછી શાકભાજી વાવવામાં આવે અને બજારમાં આવતા થોડો સમય લાગે તો ચોમાસાની શરૂઆતમાં શાકભાજીના કિલોના એંસી રૂપિયા સો રૂપિયા જેટલો ભાવ હોય છે અને બરાબર શિયાળાની સિઝન આવે દિવાળાની આસપાસ શાકભાજી માર્કેટમાં આવી ગયું હોય તો મે બી પોસિબલ કે પંદર રૂપિયા દસ રૂપિયા પંદર રૂપિયાના કિલો તમને શાકભાજી મળી પણ શકે એટલે આ વસ્તુ આખી પ્રોડક્શન પ્રોસેસ સાથે પણ સંકળાયેલી છે એમ પ્રોફેસર બર્નર આપણને સમજાવે છે જેલ હાન્સન નામના એક અર્થશાસ્ત્રી એમ કહે છે કે વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો માંગ વૃદ્ધિ સાથે તાલ મિલાવવામાં નિષ્ફળ જાય ત્યારે ફુગાવ સર્જાય છે એને પણ ઇક્વિલી બિરિયમની વાત કરી સમતુલાની વાત કરી ઇક્વિલી બિરિયમ ઇઝ બસ્ટ ધારો કે કોઈ વસ્તુઓને સેવાની માંગ પાંચસો યુનિટની હોય અને પુરવઠો પાંચસો યુનિટનો હોય તો આપણે એમ સમજીએ કે એની પર યુનિટ કિંમત દસ રૂપિયા નક્કી થઈ ગઈ માગ અને પુરવઠાના નિયમ પ્રમાણે બરાબર આ વ્યાખ્યાને આપણે એનાલાઇઝ કરીએ તો આવી રીતે કરી શકાય અને ધારો કે પાંચસો કરોડો પાંચસો યુનિટમાંથી માગ વધીને હજાર યુનિટ થાય અને પુરવઠો અવેલેબલ હજાર યુનિટનો હોય માર્કેટમાં તો પ્રાઇઝમાં કોઈ ચેન્જ ના થાય કિંમત બદલાતી નથી કારણ કે ઇક્વિલી પ્રીમિયમ ત્યાં આવે છે ને કે જેટલી અર્થતંત્રમાં ડિમાન્ડ ઊભી થઈ એટલો જ પુરવઠો અવેલેબલ છે હજાર યુનિટમાંથી પંદરસો યુનિટનો જો ડિમાન્ડ થાય અને પંદરસો યુનિટનો સપ્લાય પણ અવેલેબલ માર્કેટમાં હોય તો કોઈ પણ પ્રકારનો ફેરફાર એની કિંમતમાં નહીં થાય કિંમત સ્ટેબલ રહેશે તો અહીંયા આ અર્થશાસ્ત્રી એમ કહે છે કે માંગની વૃદ્ધિ સાથે જો પુરવઠો તાલ મિલાવવામાં નિષ્ફળ જાય તો ફુગાવો ઊભો થતો હોય છે એટલે આપણે સમજવું પડે કે હંમેશા

કે અર્થતંત્ર ડેવલપ થાય વિકાસ થાય એમ લોકોની આવક વધે અને લોકોની આવક વધે તો સ્વાભાવિકપણે એની પરચેસિંગ પાવર એની ખરીદશક્તિમાં વૃદ્ધિ થવાની છે બજારમાં માણસ ખરીદવા જવાનો છે ચીજવસ્તુ લેવાનો છે ચીજવસ્તુ ખરીદે છે માર્કેટમાંથી લે છે એટલે સ્વાભાવિકપણે જો એટલો પુરવઠો અવેલેબલ ના હોય તો વૃદ્ધિ સો ટકા થવાની છે અને બીજી એક વાત સાહેબ એ પણ આપણે નોંધવી પડે કે પોપ્યુલેશનનો ગ્રોથ છે એ પોપ્યુલેશનનો ગ્રોથ બહુ હાઈ ગયો છે ચિંતાનો મોટો વિષય એ છે કે પાંચ અબજની આ વસ્તી ધરાવતી દુનિયા સાત અબજે પહોંચી છે અને બીજી એક ચિંતાની બાબત ભારતીય અર્થતંત્રની આપણા ઘરની વાત કરીએ તો એકસો ને બાવીસ કરોડ ટોટલ પોપ્યુલેશનનું પ્રમાણ થયું છે તો અને જમીન તો વધતી નથી લેન્ડ ખેડવાલાયક જમીન છે એનું પ્રમાણ સ્થિર છે આપણે એમાં સુધારો કરીએ નવા

આ બધી વ્યાખ્યાઓમાંથી કોમન કારણ આપણાને જોવા મળે છે હાજી સર કે એક તો માંગ સાથે પુરવઠો હાજી સર સમતુલામાં આવતો નથી કેટલીક વખત માંગ વધી જાય છે દરેક વસ્તુની હાજી સર અને પુરવઠો ઓછો હોય એ અસમતુલાની સ્થિતિનું નિર્માણ આ અસમતુલાની સ્થિતિનું મૂળ કારણ આપણ પણ છે એ એબ્સોલ્યુટલી રાઈટ આનો જે અર્થતંત્ર છે ગ્રામીણ અર્થતંત્ર છે ખેતી પર આધારિત અર્થતંત્ર છે લોકોની જીવન ધોરણ હાઈ લેવલ ઉપર જતું જાય છે હાજી સર લોકો ઘણી બધી વસ્તુઓનો વપરાશ કરતા જાય છે હાજી સર બીજી તરફ કૃષિ વિભાગની સાથે સાથે ઉદ્યોગ વિભાગ સેવા વિભાગ આ પણ ડેવલપ થતો ડેવલપ થાય છે તમે એક સામાન્ય રીતે જો કૃષિ પેદાશની જે વસ્તુઓ છે એનું ઉત્પાદન

વપરાશી વસ્તુઓ ખોરાકી ચીજ વસ્તુઓ કે જેનો આપણે રોજબરોજ વપરાશ કરીએ દૈનિક જીવનમાં વપરાશ આ વસ્તુઓનું ઉત્પાદન તમે જો તો ઘટતું જાય છે કારણ કે ખેતી લાયક જમીનમાં આવે તમે જો તો ઇન્ડસ્ટ્રીઓ બનતી જાય છે રહેવા માટેના મકાનો બનતા જાય છે સોસાયટીઓ બનતી જાય છે દાખલા તરીકે અમદાવાદની જો આપણે વાત કરીએ તો એક સમયે અમદાવાદ જે હતું એ અઢાર દરવાજાની અંદર ડાંગર રાઈટ રાઈટ અત્યારે તમે જો તો આજુબાજુના દસ વીસ કિલોમીટરના એરિયામાં આ બધું ફેલાઈ ગયું તો આટલી જમીન દરેક જગ્યાએ બહુ ઓછી થઈ પરિણામે તમે જોવ તો રાષ્ટ્રીય લેવલ પર પણ આ વસ્તુ એની અસર આવી છે સો ટકા આવી છે કારણ કે તમામ શહેરો શહેરીકરણ શહેરીકરણ શહેરીકરણનો આ મોટો ગેરફાયદો કે શહેરીકરણના લીધે આખા દેશની અંદર તમે કહો છો એ પ્રમાણે શહેરોનું પ્રમાણ વધ્યું છે શહેરોની વસ્તી વધી છે મકાનોનું પ્રમાણ વધ્યું છે કન્સ્ટ્રક્શન વધ્યું છે અને પરિણામે એવું કે એગ્રીકલ્ચર લેન્ડ ખેતીની જે જમીન છે એનું ઉત્તરોત્તર પ્રમાણ ઘટતું જાય છે આ વસ્તુ અને બીજી વસ્તુ હું ત્યાં એ પણ એડ કર દઉં કે આપણે જ્યાં ટેકનોકલ ટેકનોલોજીકલ ચેન્જીસ ફાસ્ટ થવા જોઈએ ભારતીય અર્થતંત્રમાં ઉત્પાદકતા વધતા નથી ઉત્પાદકતા વધતી વૈજ્ઞાનિક ડબે જે ખેતી થવી જોઈએ એ વૈજ્ઞાનિક ડબે ખેતી થતી નથી આજે દુનિયાના દેશોનો તમે દાખલો લો તો ઇઝરાયલની અંદર વૈજ્ઞાનિક ડબે ખેતી થાય છે માત્ર ચારથી બાર ઇંચ વરસાદ પડે છે પણ વિશ્વના સૌથી તમામ દેશો કરતાં સૌથી વધુ ઉત્પાદન અને ઉત્પાદકતા એ ઇઝરાયલની છે કેનેડા ન્યૂઝીલેન્ડ એક ખેતી પ્રધાન દેશ છે ઓસ્ટ્રેલિયા ખેતી પ્રધાન દેશ છે અમેરિકાની અંદર ચાર ટકા લોકો ખેતી કરે છે સારા સફરજન પકવે છે સારા પ્રકારના ફળ ત્યાં પકવે છે હં અમુક સ્ટેટ અમેરિકાના એવા છે કે ત્યાં વરસાદ નથી ત્રણ ત્રણ ચાર ચાર ઇંચ વરસાદ પડે છે પણ ત્રણ કે ચાલીસ વર્ષાની અંદર પુષ્કળ પ્રમાણમાં ખેતીમાં પાક લેવામાં આવે છે પોતાના દેશ માટે તો એ ઉત્પાદન કરે છે પણ પરદેશમાં નિકાસ કરે છે એટલે ઇકો તમારે જો બરાબર ડેવલપમેન્ટની વ્યાખ્યા સમજવી હોય તો જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવું એ આબાદીની નિશાની છે એ સમૃદ્ધિની નિશાની છે અમેરિકાએ કરી બતાવ્યું છે વિશ્વના બીજા વિકસિત દેશોએ કરી બતાવ્યું છે કે પોતાના દેશની અંદર જરૂરિયાત કરતાં પણ વધારે ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે અને માટે તે સમૃદ્ધ છે માટે તે આબાદ છે આપણે ત્યાં એગ્રિકલ્ચરની જે ઉપેક્ષા થાય છે ખેતીની જે ઉપેક્ષા થાય છે એના પરિણામો અત્યારે આપણને ખરાબ દેખાઈ રહ્યા છે અને ભવિષ્યમાં ખરાબ દેખાવાના છે એક સમય એવો આવશે કે ખાવા માટે લોકોને કદાચ અનાજ પણ નહીં મળતું હોય શકે આ પણ પરિસ્થિતિ નિર્માણ થવાની છે તો ઉત્પાદનની જે બાબત છે આમ શું આ ડેફિનેશનનો સાર આ વ્યાખ્યા અનુસાર એ છે કે ઉત્પાદનની જે બાબત છે એ બહુ અગત્યને અહીંયા બને છે કે તમારે જો આ ભાવ વૃદ્ધિને અટકાવવી હોય તો તમારે ઉત્પાદન વૃદ્ધિ સાથે લાવવો પડે કારણ કે હંમેશા પોપ્યુલેશનનું પ્રમાણ વધવાનું છે પોપ્યુલેશનનું પ્રમાણ જેમ જેમ વધે અને એ પોપ્યુલેશનની જરૂરિયાતની ચીજવસ્તુ સેવાઓ અનાજ ખાવા માટેનું પૂરતું અનાજ દાળ કે રાઈસ વેજીટેબલ્સ આ બધું જો તમે ઉત્પાદન નહીં કરો તો એના પરિણામો ભવિષ્યમાં ગંભીર ઊભા થવાના છે અને અર્થતંત્રો પર એની ગંભીર અસરો થવાની છે એટલે આ પણ એક ચિંતાનો વિષય આપણે સાથે સાથે ફુગાવાની સમજૂતીની સાથે સાથે એના અર્થની સાથે સાથે ચર્ચી લીધો હવે એના કેટલાક લક્ષણોની અંદર જો વાત કરીએ તો ફુગાવો આ ડેફિનેશનના આધારે એક લાંબા ગાળાની પ્રક્રિયા છે એ કોઈ ટૂંકા ગાળા માટેનો નથી આપણે ડેફિનેશનમાં ચર્ચા કરી કે ફુગાવો ઇટ્સ એ લોંગ પ્રોસેસ એ લાંબા ગાળા સુધી ચાલતી એક પ્રક્રિયા છે આજે અઠવાડિયા પૂરતો કે મહિના પૂરતો ભાવ વધ્યો છે અને અટકી ગયો છે એવું નથી એને આપણે ફુગાવવા તરીકે ગણી પણ ના શકીએ એટલે લાંબા ગાળા સુધી સતત ચાલે છે એક એવી વાત એના કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે સમજવી પડે બીજી એક સર્વગ્રાહી ભાવ વધારો એ કોઈ એક સેક્ટરનો ભાવ વધારો નથી સાહેબ દાખલા તરીકે એગ્રીકલ્ચરની ચીજવસ્તુમાં ભાવ વધે છે એગ્રીકલ્ચર પેદાશોમાં ખેતીની પેદાશોમાં ભાવ વધે છે તો સાથે સાથે એની અસર બીજે પણ આવતી હોય છે કારણ કે આપણે આપણું આખું અર્થતંત્ર ખેત આધારિત છે અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જે ડેવલપ થયું છે એમાંનું મોટાભાગનું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર તો કૃષિના આધારે ડેવલપ થયું છે આપણે જે ઉદ્યોગો છે એ કૃષિ પેદાશ આધારિત ઉદ્યોગો છે દાખલા તરીકે તેલની મિલો કપાસની જીનિંગ ફેક્ટરીઓ રાઇસની મિલો બરાબર ચોખાની કે ઘઉંની ક્વોલિટી કરતી મિલો બરાબર તો આ બધી જે વસ્તુઓ છે એગ્રો એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પણ આપણે ત્યાં ડેવલપ થઈ છે કેટલીક કે ખેતી આધારિત વસ્તુઓ મેળવીને ઉદ્યોગો સ્થાપવામાં આવેલા છે એટલું જ નહીં પણ જે કેટલાક મોટા ઉદ્યોગોની સ્થાપના કરી છે એનો કાચો માલ પણ ખેતીમાંથી આવે છે તો તમે એમ સમજી શકો કે જો કોઈ એક સેક્ટરનો ભાવ વધારો હોય તો સ્વાભાવિકપણે બીજા સેક્ટરને અસર કરવાનો છે તો ઉદ્યોગ સેક્ટરમાં પણ એની અસરો જોવા મળે છે અને પછી ધીમે ધીમે સેવા ક્ષેત્રોમાં પણ એની અસરો કન્વર્ટ થતી હોય છે એમાં જાદવ સાહેબ હાજી સાહેબ ફુગાવા માટે અનેક કારણો જવાબદાર છે હાજી સર એક તો તમે જે બધા કારણોની ચર્ચા કરી કે ભાઈ એક તો પોપ્યુલેશન આપણું વધતું જાય વધુ છે એક કરોડ ને વીસ એકસો ને વીસ કરોડની આસપાસ પહોંચવા આવ્યું છે વીસ બાવીસ કરોડ રાઇટ તો એ એક નવી માંગ સર્જે છે વસ્તુઓ બીજી તરફ એની સાથે આપણે તાલમેલ મિલાવી શકતા નથી આપણું ઉત્પાદન ઓછું છે ઉત્પાદકતા ઓછી છે ઉત્પાદનમાં ધીમો વધારો થાય છે તમે એમ ટેકનોલોજીમાં પણ ઝડપથી ફેરફાર થતો નથી થતો અને શહેરીકરણ છે શહેરીકરણ આ બધી બાબતો એમાં લાયક જમીનનું પ્રમાણ ખેતી લાયક જમીનનું પ્રમાણ બીજી તરફ તમે જોવું તો વેતન પ્રેરિત ફુગાવો પણ કહેવામાં આવે વેતન વધે છે લોકોના વેતનમાં ખૂબ મોટો વધારો થયો છે છઠ્ઠો પગાર પંચાવવાથી લોકોના પગારમાં તમે જોઉં તો ત્રણ ચાર ગણો વધારો થઈ ગયો અને લોકોની ખરીદ શક્તિ વધી લોકોની વપરાશ શક્તિ વધી વપરાશ શક્તિ વધી અને એ આ વેતન વૃદ્ધિ જે થઈ છે સરકાર આખરે તો ટેક્સ દ્વારા જ નાણું કલેક્ટ કરવાની છે કે ભાઈ જેટલું વેતન વધ્યું એના પૈસા ક્યાંથી આવશે પબ્લિકના ખિસ્સામાંથી અને પબ્લિકના ખિસ્સામાંથી કેવી રીતે કે ટેક્સ વધારો એટલે એ પણ ફુગાવા પરિણમવાનું છે બરાબર વાત તમે કરી એટલે ફુગાવું એક સર્વગ્રાહી ભાવ વધારા તરીકે આપણે ઓળખી શકીએ બીજું ક્ષેત્રમાં ભાવ વધે એ સ્વયં પ્રેરિત આ જે વાત કરે ને તમે વેતન પ્રેરિત ફુગાવાની તો એમાં એમ પણ કહી શકાય કે સ્વયં પ્રેરિત છે એ કે ફુગાવો કોઈના કહેવાથી કે કોઈ પ્રક્રિયાથી કે કોઈ સરકારના પરિબળથી એ આવતો નથી પણ એક સ્વાભાવિક ઘટના છે સ્વયં પ્રેરિત છે આવા કેટલાક કારણો લીધે ઓટોમેટિક ફુગાવાની પરિસ્થિતિ સાથે બીજા પરિબળો પણ છે કે માનો કે આપણે એક જે બજેટ બહાર પડે છે દર વખતે એમાં મોટા પ્રમાણમાં ખાધ જોવા મળે છે રાઈટ તો ખાધ પ્રેરિત ફુગાવો પણ એને કહેવામાં આવે છે ખાધ પુરવણી ખાધ પૂરક નાણાં તંત્ર નવું નાણું છાપવું જેમાં આગળ આપણે વાત કરી ને નાણાંની માંગ અને નાણાંના પુરવઠાની એમ નાણાંના પુરવઠામાં પણ જો વધારો થાય અને સામે ઉત્પાદનમાં એટલો વધારો ન થાય તો ભાવ વધારા માં પરિણમે રાઈટ એબ્સોલ્યુટલી રાઈટ તો વર્ષોથી આપણા અર્થતંત્રમાં તમે જો તો ત્યારથી ભારતને આઝાદી મળી ત્યાર પછી દર વર્ષે આપણે ખાદ પૂરક નાણા બજેટ જ બાર બાર પાડ્યું છે અને મોટી ખાદ ખાદ ઊભી થઈ છે જે આવકના સાધનો છે એમાં ખાદ પૂરવણીનું જે સાધન છે બહુ સરળ છે સરળ છે એટલે નાણું તરત જ મળી જાય કરવેરા દ્વારા આવક મેળવવામાં આવે તો સરકાર બદનામ થાય સરકારની સામે રેલીઓ કાઢવામાં આવે સરકારની સત્તા જવાનો ડર હોય ભય હોય

માત્ર ખરીદ શક્તિ રૂપિયા વધે અને એ જ રૂપિયા ફરી પાછા વસ્તુઓની પાછળ દોડે દોડે એટલે આ પણ એક ખાદ પ્રેરિત ફુગાવો જેને કહેવા ફુગાવો એક ધારો ગતિ કરે છે લાંબા સમય કીધું એ પ્રમાણે એક કારણ મની સપ્લાયમાં વધારો થવો એ પણ હોઈ શકે અને એ નાણાંના પુરવઠામાં વધારો થાય તો ફુગાવામાં પરિણામે છે અને એક લક્ષણ એવા પ્રકારનું છે કે માંગના નિયમનું ઉલ્લંઘન એવી રીતે સમજાવી શકાય કે ભાઈ માંગનો નિયમ તો એમ આપણને કહે છે કે જો કિંમતો ઘટે તો માંગમાં વૃદ્ધિ થાય છે અને કિંમતો વધે તો માંગમાં સંકોચન થાય છે આ એક માંગનો નિયમ આપણને આવું સમજાવે છે પણ ફુગાવામાં એવું જોવા મળે છે સામાન્ય રીતે મિત્રો કે કિંમતોમાં વધારો થાય છતાં પણ માંગ વધે છે તો એ માંગના નિયમનું ઉલ્લંઘન થતું પણ જોવા મળે છે આ ડેફિનેશન અને ડેફિનેશનના આધારે ત્રણ ચાર લક્ષણોની આપણે વાત કરીએ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે ફુગાવો એ સર્વગ્રાહી ભાવ વધારો છે કોઈ એક સકટરનો ભાવ વધારો નથી કોઈ એક ક્ષેત્રનો ભાવ વધારો નથી એ સ્વયં પ્રેરિત પ્રક્રિયા છે એ ઓટોમેટિક ઊભી થાય છે સ્વયં પ્રેરિત ઊભી થાય છે ફુગાવાની પ્રક્રિયા એને ઊભી કરવામાં આવતી નથી અને એક વાત આપણે એ ચોથી એ પણ કરી કે અહીંયા માંગના નિયમનું સરેઆમ ઉલ્લંઘન થાય છે કારણ કે ફુગાવામાં કિંમતો વધવા છતાં માંગમાં હંમેશા વૃદ્ધિ થતી જોવા મળે છે આ કેટલાક લક્ષણોની વાત કર્યા પછી ફુગાવાના કારણો ઉપર આપણે જઈએ તો મુખ્ય બે કારણો એક માંગ પ્રેરિત ફુગાવો અને બીજું ખર્ચ પ્રેરિત ફુગાવો હવે માંગ પ્રેરિત ફુગાવવાને આપણે એવી રીતે સમજાવી શકીએ કે ડે બાય ડે ચીજવસ્તુ અને સેવાની માંગમાં વૃદ્ધિ થવાની છે અને માંગમાં વૃદ્ધિ થાય અને ઉત્પાદનમાં જો વૃદ્ધિ ના થાય આપણે ડેફિનેશનમાં વાત કરી સાબે પણ વાત કરી તો ચીજવસ્તુની કિંમતોમાં વધારો થાય છે એ સ્વાભાવિક ઘટના છે અને શા માટે ચીજવસ્તુની કિંમતો વધે તો આપણે એમ પણ સમજાવી શકીએ સાહેબે એક સરસ બીજી વાત કરી પુરવણીની એ પુરવણીનો કોન્સેપ્ટ અહીંયા સીધો લાગુ પડે છે એટલા માટે કે ધારો કે આપણે આપણા અર્થતંત્રની અંદર એવા સંજોગો ઊભા થાય યુદ્ધના સંજોગો આપણે તો પુરવણીનો બેફામ ઉપયોગ કરેલો છે નાણાં બેફામ છાપ્યું છે મશીન દ્વારા સબે કીધું એ પ્રમાણે પણ નાણું ક્યારે છાપવું ખાદ્યપુરવણીનો ઉપયોગ ક્યારે કરવો તો ખાદ્યપુરવણીનો ઉપયોગ એવા સંજોગોમાં કરવો જોઈએ કે નાણાંનો કોઈ કોઈ મળવાનો કોઈ આપણી પાસે વિકલ્પ ના હોય એના માટે વાક્ય છે હાજી સાહેબ ઉપયોગ જે છે જાદવ સાહેબ હાજી સાહેબ એ દવા તરીકે કરવાનો ખોરાક તરીકે જયારે આપણે એને ખોરાક તરીકે ખોરાક તરીકે ઉપયોગ દર વર્ષે ખાદ નું પ્રમાણ વધતું જાય વધતું જાય છે નવા રૂપિયા છાપવાનું નાનું અર્થતંત્રમાં આવી રીતે પ્રેરિત ભાવ વધારો કરે હાજી હાજી એટલે આ આ આ જે જે વસ્તુ વસ્તુ કંટ્રોલ આપણે કારણોની વાતમાં કરવાના છે એમાં કેવી રીતે આવે તો તમે જે વાત કરીએ પ્રમાણે ભાઈ તો ઉપયોગ કરો છે દવા તરીકે ઉપયોગ એટલે બીમાર આપણે પડીએ તો એક દવાનો ડોઝ લઈએ અને સારવાર મળે આપણને સાજા થઈ જઈએ બરાબર છે તો આપણે કામ કરતા થઈ જઈએ બરાબર પણ એ પછી દવાને આપણે ખોરાક ના બનાવી લેવાય કે ભાઈ ના હું તો હવે રોજ દવા ખાઈશ તો જ કામ કરી શકીશ એવું નહીં એમ અર્થતંત્ર પણ બીમાર પડે છે ક્યારેય બીમાર પડે તો કે યુદ્ધના સંજોગોમાં યુદ્ધ ફાટી નીકળે તો યુદ્ધમાં વિજય મળે એ પ્રમાણેની સાધન સામગ્રી ઉત્પાદિત કરવી પડે આખું ઇન્વેસ્ટમેન્ટ છે ડાયવર્ટ થઈ જાય છે બરાબર છે અને પરિણામે કેટલીક જરૂરી ચીજવસ્તુનું ઉત્પાદન ઘટે બરાબર અને એટલા માટે યુદ્ધમાં સામગ્રી મળે મેળવવા માટે જો નાણું પૂરતું ના હોય તો પુરવણી દ્વારા નાણું મેળવવું પડે સરકારને એ સિવાય કોઈ કુદરતી આફત આવી પડે અણધારી આપદ્ધરતીકંપ છે પૂર છે દુષ્કાળ છે અને જો નાણાકીય સગવડતા ના હોય તો પણ સરકારે કેટલું નવું નાણું છાપવું પડે તો આ બધા પરિણામો